नवसारी जिल्लाना खेरगाम खाते डिजिटल इंडिया सीएससी ना सेंटर नु उद्घाटन प्रसिद्ध कलाकार ना हस्ते करवामां आव्युं हतुं। आ डिजिटल सीएससी सेंटर थी आयुष्यमान तेमज ई श्रम कार्ड अने केवाईसी अपडेट करवा तेमज लाइट बिल वीमा कंपनी ना प्रीमियम अने बैंकिंग ने लगती तमाम सुविधाओं तथा अन्य डिजिटल सेवाओं लाभ खेरगाम पंथक ना हजारों लोगों ने मळशे। आ प्रसंगे तालुका पंचायत प्रमुख रक्षाबेन पटेल, माजी जिला पंचायत सदस्य प्रशांत भाई पटेल, शिक्षणविद अरविंद भाई पटेल, डॉक्टर पंकज भाई पटेल, मुस्तान शेर बोहरा सहित समग्र पंथक ना आगेवानो उपस्थित रह्या हता। पंथે જઈ રહ્યો છે અને એક જબરદસ્ત ઇશાર ખેરગામ ની અંદર ભાઈ શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા આજે સીએસસી સેન્ટરનું ઉદ્ઘાટન થાય છે। આ પ્રસંગે અમારા શિક્ષણવિદ અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રશાંતભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ બેન રક્ષાબેન પટેલ અને અમારા ખેરગામના ડૉક્ટર પંકજભાઈ પટેલ સહિત મુસ્તાન શેર વોરા સહિત બધા જ્યારે ઉપસ્થિત રહ્યા, આપણો દેશ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અગવાણીમાં આજે વિકાસના પંથે જઈ રહ્યો છે। આવા ઉનાળના વિસ્તારમાં જો સીએસસી સેન્ટર ખુલતું હોય અને પ્રજાને એનો લાભ મળતો હોય તો એક બહુ મોટી નિશાની કે આવનારા સમયમાં હિન્દુસ્તાન વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એ આનાથી સિદ્ધ થાય છે। અને મારો તો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં યુનોનું હેડક્વાર્ટર્સ અમેરિકા નહીં હોય, યુનોનું હેડક્વાર્ટર્સ હિન્દુસ્તાન રહેશે। અસ્તુ, ધન્યવાદ। હા, આજના પ્રમુખ સાહેબ પવન સર્વિસ સેન્ટરના ઉદ્ઘાટનમાં પરમ આદરણીય પ્રફુલભાઈ શુક્લ દ્વારા જ્યારે ચિંતા કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે પ્રમુખ સાહેબ દ્વારા આપણી સરકારની તમામ યોજનાઓ જેવી કે 7/8 ઇન્કમ ટેક્સ, LIC પ્રીમિયમ, કોઈપણ રિચાર્જ અને બિલ, PM કિસાન યોજના, આયુષ્યમાન કાર્ડ, આમ દરેક પ્રકારની ઓનલાઈન લગતા દરેક કામ અહીંયાથી થશે ત્યારે ખરેખર આજે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે આપણા ખેરગામના ઘર આંગણે પ્રજાની સુખાકારી માટે અને લાભ માટે જ્યારે આ બધી સુવિધાઓ જ્યારે શરૂ કરવામાં આવે છે ત્યારે આ કામ આપણા ખેરગામના યોગેશભાઈ દ્વારા આ કામ બનાવશે ત્યારે આ કામમાં લોકો વધારે ને વધારે ઘર આંગણે લાભ લઈ લે એવી સુવિધા ઊભી કરી છે ત્યારે આપણે યોગેશભાઈને આપણે આજના ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય બાપુએ આશીર્વાદ આપીને એના કામને આગળ વધારવા માટે જે પહેલ કરી છે એના માટે આપણે એને આશીર્વાદ આપીને એનું કામ આગળ વધે એ જ અભિલાષા સાથે આપણે આગળ જઈએ। અસ્તુ, જય શિયારામ।